मॉर्निंग विद्यार्थी मित्रों, मजा माने तो ધોરણ 2 માં આપણે ઇંગ્લિશ વિષય ભણવાનો છે, જેમાં આપણે ભણતા હતા ચેપ્ટર નંબર 7 એ એન્ડ એ એટલે કે ગ્રામેટિકલ પોઈન્ટ ભણવાનો છે. એ અને એ એન આર્ટિકલ આપણા બે આર્ટિકલ છે, એ અને એ એન. તો આગળના વિડિયોમાં આપણે એ અને એ એન ક્યારે આવે, કઈ જગ્યાએ મૂકવાનો એ શીખી ગયા તો ને. તો વ્યંજન હોય તો એ અને સ્વર હોય સ્પેલિંગની શરૂઆતમાં, તો સ્વરથી ઉચ્ચાર થતો હોય તો એ એન આર્ટિકલ આવે. અને સ્વર પાંચ કયા, એ ઈ આઈ ઓ યુ, એટલે કે એ ઈ આઈ ઓ યુ એ પાંચ સ્વરોથી જો સ્પેલિંગનો ઉચ્ચાર થતો હોય તો એના આગળ આવે એ એન. અને વ્યંજન વાળા શબ્દોનો ઉચ્ચાર થતો હોય તો એના આગળ એ આર્ટિકલ આવે. તો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા કેટલાક શબ્દો લખ્યા છે, સ્પેલિંગ લખ્યા છે. એ સ્પેલિંગમાં હું બોલીશ, તમારે વિચારવાનું કે આની આગળ એ આર્ટિકલ આવે કે એ એન આર્ટિકલ આવે. તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા બધા પહેલો સ્પેલિંગ આપેલો છે ટેબલ, તો ટેબલમાં ટી એ વ્યંજન છે કે સ્વર, વ્યંજન છે, એટલે ત્યાં હશે એ આર્ટિકલ. કયો આર્ટિકલ આવે ત્યાં, એ. પછી નીચે બીજા નંબરે કયો સ્પેલિંગ લખેલો છે, આયન, એટલે અહીંયા આઈ એ શું કહેવાય, સ્વર કે વ્યંજન, સ્વર. આઈ એ સ્વર છે, એટલે અહીંયા કયો આર્ટિકલ આવશે, એન. કયો આવશે, એન. પછી અહીંયા ક્લાસ, તો એ આવશે ક્લાસ ની આગળ કે એન, એ આવે, કારણ કે જી એ વ્યંજન છે. તો અહીંયા આવશે ક્લાસ. પછી અહીંયા કાર, તો સી એ વ્યંજન છે, તો અહીંયા પણ આવશે એ, કારણ કે કાર બોલવા જઈએ, કાર સ્પેલિંગ બોલીએ તો એનું ઉચ્ચાર માં પેલો વ્યંજન આવે. પછી ઓનિયન, તો ઓ આવે એટલે અહીંયા સ્વર આવશે, ઓ સ્વર છે એટલે અહીંયા આવશે એ. પછી હેટ, તો એચ એ વ્યંજન છે એટલે એના આગળ આવશે એ. હવે આઈસ્ક્રીમ, તો આઈ એ શું છે, સ્વર, અને એનો ઉચ્ચાર બોલવા જઈએ કે સ્વર થી બોલાય તો અહીંયા આવશે એ. શું આવશે, એ. હવે કેટ, તો અહીંયા એ આવે કે એન આવે, એ. શું આવે, કયો આર્ટિકલ આવે, એ આર્ટિકલ આવે. પછી એરોપ્લેન, તો એરોપ્લેન માં એ વ્યંજન છે કે સ્વર, તો વિદ્યાર્થી મિત્રો એ સ્વર છે અને એનો ઉચ્ચાર
ए पची एच